लीली परिक्रमा 2022 ની તૈયારી માટે તમે મેપ જોયો એ અનુસાર અલગ અલગ આપણે તમામ લોકેશન જોવાના છે। તો પરિક્રમા શરૂ થાય તે જ્યાંથી અન્ન ક્ષેત્ર શરૂ થઈ જતા હોય છે। માનો કે ઘણા લોકો છે યાત્રાળુઓ એ રાત્રિથી અથવા તો વહેલી સવારથી યાત્રા શરૂ કરતા હોય છે। તો વહેલી સવારથી યાત્રાળુઓ છે નીકળી જતા હોય છે અને પેલું જે લોકેશન ઈટાવાળી ઘોડી છે ત્યાંથી શરૂ થાય છે। એટલે તમે જોજો લાખો જનમેદનીએ છે એ પરિક્રમા શરૂ કરે છે। રસ્તા પણ એકદમ કુદરતી સૌંદર્યવાળા છે, નાની મોટી તમામ સુવિધાઓ સાથે અને તમામ ઉંમરના લોકો અહીં પહેલા પડાવ સાથે આગળ વધતા જતા હોય છે। રસ્તામાં આવતા અન્ન ક્ષેત્ર ચા પાણી નાસ્તો પણ કરતા હોય છે અને ઘણા લોકો સાથે પણ ચા પાણી સ્પેશિયલ પીવા માટે સાથે પણ સામાન લાવતા હોય છે। એટલે જંગલ વિસ્તારમાં ચા પણ હોલ્ડ કરે, રોકાણ કરે, આરામ કરે, ત્યાં પોતાની રીતે ચા પાણી બનાવતા હોય છે અને આરામ કરતા હોય છે। રસ્તામાં અલગ અલગ દુકાનો અને સ્ટોલ પણ હોય છે। એમ આગળ વળતા પેલું જે લોકેશન આવ્યા હોય, બીજું લોકેશન આ ઝીણા બાપુની મઢી છે, પછી બાજુમાં જ મહાકાળીમાંનું મંદિર છે, એને વડલાવાળા મહાકાળીમાં કહેવામાં આવે છે। એક પછી એક લોકેશન આપણે તમામ જોવાના છે। એટલે આખી તમારી પરિક્રમા છે એ પૂરી થાય ને રસ્તામાં કઈ કઈ વસ્તુ આવે તમામ વસ્તુ આપણે જોવાની છે, બરાબર। વડવાળા માતાજી આપણે તમે જોઈ શકો છો, મહાકાળીમાંનું મંદિર છે, વડલા નીચે છે, અને અલગ અલગ સ્ટોલ અને બાપુની મઢી પણ હોય છે, જે તમે વચ્ચે આરામ કરવો છે, કંઈ બાપુના દર્શન કરવા છે, અલગ અલગ સાધુ સંતો છે એ પોતાના માંડવા નાખી અને બેઠેલા હોય છે પોતાની જગ્યામાં। ધીમે ધીમે માનવ મહેરામણ છે આગળ વધતું હોય છે, ચા પાણી નાસ્તો તમામ પ્રકારની ફ્રીમાં બધી સુવિધાઓ હોય છે। અન્ન ક્ષેત્રો અલગ અલગ મંદિરો દ્વારા, અલગ અલગ ટ્રસ્ટો દ્વારા, અલગ કોઈ વ્યક્તિઓ છે જે દાન કરવા માગતા હોય એના દ્વારા પણ આવા અન્ન ક્ષેત્ર શરૂ હોય છે। તો ત્યાં આગળ વધતા ઝીણા બાપુની સલેમ છે, જે ગાંજો પીતા હોય છે એની સલેમ હોય, એ સલેમની એક યાદી રૂપે ત્યાં પેટીમાં રાખવામાં આવેલી હોય છે, એને આ દર્શન કરી લોકો આગળ વધતા હોય છે। આ લોકેશન પણ તમને ત્યાં જોવા મળે છે। બાજુમાં જ એક શિવજીનું મંદિર છે અને બાજુમાં ઝીણા બાપુનો ધૂણો છે, બરાબર, ત્યાં ઝીણા બાપુ છે એ ભજન કીર્તન કરતા હતા અને સમાધિ પણ અહીંયા બાજુમાં છે, એના દર્શન કરીને લોકો આગળ વધતા હોય છે। થાકી ગયા બાદ વહેલી સવારનું જે એના દર્શન કરવાનું છે મહિમા અલગ હોય છે અને સુંદરી આખું છે એ ખાસ અલગ જ હોય છે। તમે જોઈ શકો છો કે સવારનું લોકેશન એકદમ સરસ હોય છે। સવારનું જે ડુંગરનું વાતાવરણ હોય છે આજુબાજુના પહાડ વિસ્તારનું, બરાબર, એ એકદમ ક્લીન, ચોખ્ખું અને વાદળછાયું મીન્સ કે એમાં તમારે ભેજવાળું વાતાવરણ હોય છે, ઝાકળ ટાઈપનું, અલગ અલગ મોસમ પ્રમાણે હોય છે। સાકરીયાનમાંવાળી ઘોડી તરફનો રસ્તો છે, અહીંથી આ નદી અને નાળા તરફથી આગળ વધીએ ત્યાં આવે છે। આગળનું લોકેશન આપણે જોઈએ તો અહીં લોકો વૃક્ષોની વડવાયુ અને વૃક્ષો નીચે આરામ કરી, જેમ જેમ થાક લાગતો જાય, જેમ જેમ આરામ થતો જાય એમ લોકો આગળ વધતા જાય છે। આ ભાભલાવ છે એને બીડી બીડી પીતા હોય, ચા બનાવતા ઘરની ચા, એટલે એને મજા આવતી હોય છે। લોકો વચ્ચે આવતા નદી નાળા છે એમાં આનંદ લેતા જાય છે। પરિક્રમા કરવી, વાતો કરવી અને પરિક્રમા કરવી બે વચ્ચે તફાવત છે। વાતો તો આપણે બધા કરીએ કે જવું છે, પણ એ જે પરિક્રમા રૂટ ઉપર હાલવું અને એ ચઢાણ પાર કરવા એ અઘરી વસ્તુ છે। આ વાત કરીએ તો આ બીજી ઘોડીનું કપરું ચઢાણ છે, બરાબર, એટલે આ ઢાળ છે ને નિસરણી જેવો છે, એટલે આમ એકદમ ડુંગરની જેમ ઉપરવાળો,
बराबर 45 डिग्री आसपासनो एटले अघरी वस्तु छे। બીજી કોડીનું આને સડાન કહેવાય, રસ્તો ડુંગર વચ્ચેનો રસ્તો છે અને કાપીને બનાવેલું છે, પણ એકદમ આમ ડુંગરા ઉપર ચડીએ ને એ ટાઈપનો અનુભવ થાય, થોડો કપરો છે, તમારે આરામ તો કરવો પડે એટલે જે આપણે વાત કરીએ એમ કે ખાલી પરિક્રમા કરવી છે, વાતો કરવી અને ત્યાં પરિક્રમામાં જવું, આ વજન ઉંચકવું, સામાનમાં જવું, ટ્રાફિકની અંદર હાલવું, બરાબર, એ અઘરી વસ્તુ છે। બાકી વાતો તો આપણે બધા કરીએ, પણ જો સંગ હારો હોય, તમારા મિત્રો સર્કલ હારા હોય, પરિવાર સાથે જતા હોય અને થોડીક મોજ મસ્તી હવાણું કરતા હોય તો આનંદ અલગ છે। નાના છોકરાને મહેરબાની કરીને લઈ જવાની, જો કે આવતાય નથી પણ લઈ જવાની, બરાબર। બીજી કોડીનો જો કપરો ચડાણ છે એ પાર કર્યા પછી ઉપર સમતલ એરિયા છે, ત્યાં પણ અલગ અલગ માંડવા હોય છે, બરાબર, જેથી તમે સમતલ જગ્યા ઉપર બેસીને ચા પાણી નાસ્તો આરામ કરી શકો। આ મિત્રો જે છે એ ગયા વર્ષનો છે, આવતા વર્ષ માટે જે છે સેમ આવવું જોઈએ, થોડો ફેરફાર હોય છે। હવે તમે ચડાણ તો આ બીજી ઘોડીનું ઉતરણ છે, એટલે ઓલી બાજુ જે સીડે ને આ બાજુ તો ઉતરવાનું છે, બરાબર, ઉતરણમાં તો વળી વાંધો ન આવે, એટલે ઢાળ જેવો રસ્તો હોય અહીંયા ધ્યાન રાખવાનું કે પગ લપસે નહીં। પછી જેવું એ ઉતરણ કરો એટલે સરકડીએ હનુમાનની જગ્યા આવે, બરાબર, સરકડીએ હનુમાનની અમને જગ્યા કહેવાય છે, એટલે હનુમાન દાદાના દર્શન કરીને લોકો અહીંથી આગળ વધતા હોય છે, એટલે અલગ અલગ વચ્ચે ધાર્મિક સ્થળો આવતા જાય, એમ લોકોને એક પ્રકારનો આરામે મળતો જાય છે અને દર્શને થતા જાય છે। તમે જુઓ કે ઘરેથી સામાન લાવ્યો હોય એના દ્વારા લોકો રસોઈ પણ કરતા હોય છે, માનો કે અંતરિયાળ વિસ્તારમાં તમારે વચ્ચે જો હોલ્ડ કરવો હોય તો ત્યાં સુવિધા ન હોય તો જાતે પણ બનાવતા હોય બધા પોતપોતાની રીતે, બાકી તો રહેવાની જમવાની બધી વ્યવસ્થા હોય જ છે, બરાબર। અહીં એકદમ પ્લેન મેદાન છે, લોકો આરામ કરીને હવે માળવેલા તરફ જવાનાથી રવાના થઈ જાય છે। આમે કીધું એમ કે વડાળ અન્નક્ષેત્ર હોય, બરાબર, તો અન્નક્ષેત્ર તો તમે થાકી જાઓ એટલો નાસ્તો ચા પાણી નાસ્તો હોય છે, બરાબર। એક ખાસ ધ્યાન રાખવાનું કે મિત્રો કચરો છે ને કચરો ફેંકતા નહીં ક્યાંય, રસ્તામાં કુદરતી સૌંદર્ય છે અથવા ડુંગરો છે અને કચરો કોઈ પણ જગ્યાએ મહેરબાની કરે ત્યાં તમારે ફેંકવો નહીં। જોકે ત્યાં તંત્ર સરકારી તંત્રો પણ સૂચનાઓ આપતી હોય ને બોડિયા લગાડેલા હોય, પણ છતાં તમારે ધ્યાન રાખવાનું કે જે પણ મિત્રો જતા હોય ને એને કચરો ફેંકવો નહીં, માનો કોઈ પ્લાસ્ટિક છે આ છે તે છે, બરાબર, એટલે એ આપમેળે આપણે થોડીક ધ્યાન રાખવાનું। વજન ઉંચકો ને એ વસ્તુ હાલી ઘણીવાર ઘણા મિત્રો હાલી જતા હોય, પણ આ વજન ઉંચકીને જવું ને એ થોડીક અઘરી વસ્તુ છે, વજન ઉંચકવું ને હાલવું એ થોડુંક આપણને અઘરું પડે છે। આખી પ્લેન જગ્યા છે, માળવેલની જગ્યા, બરાબર, અહીંયા મહાકાલ ભૈરવનું મંદિર પણ છે, એટલે આ સમતલ જગ્યા ઉપર બધા આરામ આરામ કરી મંદિરના દર્શન કરી ભૈરવ દાદાના દર્શન કરી આરામ કરતા હોય છે, સાધુ સંતોની હાજરી પણ હોય છે, જે નજારો હોય છે કુદરતી, બરાબર, કે લીલી પરિક્રમા એટલે કે આખો ગિરનાર છે એ લીલી છમ જે વનવેળાઓ છે અથવા તો આપણે કહીએ કે વૃક્ષો છે, લીલાછમ વૃક્ષોથી આખો ગિરનાર છે એ શિયાળામાં ખીલી ઉઠે છે, એને જોવાનો મહિમા છે। આ આવે છે ત્રીજી ઘોડીનું ચડાણ, આપણે બીજી ઘોડીનું ચડાણ જોયું એટલે ડુંગરો ઉપર તરફ હોય 45 ડિગ્રી આસપાસ, આ ત્રીજી ઘોડીનું ચડાણ છે, ચડાણવાળો એરિયા થોડો કાપવો મુશ્કેલ છે। આ તમે વડલો જોઈ શકો, વડલાની વડવાયુ, માણા પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેથી અલગ અલગ રસ્તામાં આવતી વેશભૂષાઓ પણ તમને જોવા મળે, કે જે જગ્યાએ મહાદેવ છે અથવા કોઈ અલગ અલગ દેવી દેવતા છે એને વેશભૂષા ધારણ કરે, બરાબર, અને રસ્તામાં જોવા મળતા હોય છે, એટલે 2-5 રૂપિયા લોકો આપે,
આ તમે જોઈ શકો કે ભાઈ અલગ જ આખા પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું છે. આ છોકરી માતાજીનું રૂપ ધારણ કર્યું છે, અલગ અલગ વેશભૂષા ધારણ કરીને લોકો પણ રસ્તામાં હોય છે, જોવા મળે એટલે સમય પસાર થાય લોકોનો. વચ્ચે ભજન કીર્તન છે, બરાબર નાટક હોય એટલે લોકોનું મનોરંજન થતું જાય અને લોકોનો રસ્તો કપાતો જાય. એટલે બીજા તો કોઈ નહીં પણ એ બધા આ યાત્રાળુમાંથી જ ઘણા બધા તો હોય છે. એટલે લોકોનું મનોરંજન થાય, થાક ન લાગે, સમય પસાર થતો જાય. આ ચઢાણવાળો રસ્તો કાપવા માટે પગ પણ આપણને દુખી જાય ઘણીવાર, બરાબર પગમાં એકદમ સોજા આવી જાય, જે નવા નવા કોઈ દી હેલા જ ન હોય એના માટે તકલીફવાળું. જે સિટીવાળા લોકો છે એને વધારે તકલીફ થાય, એનાથી ખાલી વાતો જ થાય, હાલવા માટે અઘરું છે. આ નળ પાણીના ઘોડાનું અતિ કપરું ચઢાણ છે મિત્રો. અહીંયા એકદમ 45 ડિગ્રી આપણે કહીએ ને નિસરણી હોય, નિસરણી એટલે કે નિહોણી, એ નિહોણી જેવું હોય છે ચઢાણ. એટલે અઘરા મઘરું ચઢાણ. આ તમારે ચઢાણ કાપવા માટે સહારો લેવો પડે લાકડીનો, અથવા તો ધીમે ધીમે એકદમ કાપીને ઉપર આરામ કરવો જ પડે. કપરું ચઢાણ છે. અને પછી ચઢાણ કાપ્યા પછી આપણે જે વાત કરી નળ પાણી તરફનું, એટલે નળ પાણીની ઘોડી વિસ્તાર છે, અહીંયા તમામ લોકો બી એકઠા થાય છે, થાકી ગયા હોય નીચેથી ચઢાણ કપરું ચઢાણ કરીને આવ્યા. એટલે પરિક્રમામાં તમામ સરકારી તંત્ર, વન વિભાગ, પોલીસ કર્મી મિત્રો, બરાબર તમામ કલેક્ટર કચેરી, તમામ વિભાગ એકદમ સતર્ક હોય છે. અલગ અલગ પ્રકારની ડ્યુટી આપેલી હોય છે દિવસ બાય દિવસ. આ જે ત્રીજી ઘોડીનું ઉતરણ કહેવાય, એટલે ઓલી બાજુ છે ને આ બાજુ ઉતરવાનું છે. આ સમગ્ર વિડીયોમાં તમારા આખી પરિક્રમા આવી જશે કે એક પછી એક લોકેશન, તમામ બધા લોકેશન છે અહીંયા આવી જશે. એટલે આખી પરિક્રમામાં જવું હોય ત્યારે તમે વિડીયો જોવો તો તમને થોડોક આઈડિયા આવી જાય. એમ વિડીયો ભલે એક બે વર્ષ જૂનો હોય તોય હાલે, પણ તમને લોકેશનનું ખબર પડી જાય. એમ રસ્તો બદલવાનો નથી મિત્રો, તમે આજે કરો 5 વર્ષ પછી કરશો, બરાબર. રસ્તો બદલવા નથી, વચ્ચે જે કેમ્પ આપતા હોય, અન્ય ક્ષેત્રો આવતા હોય એ જગ્યા બદલે, બાકી બીજું કાંઈ એમાં કંઈ ફેરફાર જાજો ન થાય. કદાચ આ રસ્તામાં આવતી વેશભૂષા ધારણ હોય કે નાના મોટા જે લોકો બેઠા હોય એમાં થોડો ફેરફાર થાય, બાકી જે રસ્તા છે બધા આપણે લોકેશન આપ્યા છે બરાબર એ બધા સરખા જ રહેવાના છે. શ્રવણ કાવડ અને શ્રવણ વડ છે. આ વડવાયુ છે અને નીચે તમે જુઓ કે શ્રવણની બે કાવડનું ત્યાં એક લટકાવેલી છે, લોકેશન છે એવું. એટલે લોકો અહીંયા દર્શન કરતા જાય ને જગ્યાનું નામ એ રીતના છે, શ્રવણની કાવડ અને શ્રવણ વડ. એ તમે જોઈ શકો આ વડવાયુ એકદમ બહુ મોટો છે, વડ એટલે આમને નામ આપ્યું છે ને ત્યાં આ જગ્યાને શ્રવણ વડ કહેવાય છે. સાધુ સંતો છે, ભજન ભક્તિ કરતા હોય રસ્તામાં, જેથી લોકોને આનંદ થાય, લોકોને થોડું ભજન કીર્તન પણ થતું હોય છે, એનો આનંદ લેવાની મજા આવે. તમે પણ અહીંયા બેસી શકો જેટલું તમને એ બાને આરામ થઈ જાય. અને સાધુ સંતો હોય, જે ગિરનારી સાધુ સંતો હોય બરાબર, એની હારે ભજન કીર્તન કરવું એ અલગ જ હોય છે. કારણ કે પર પ્રાંત અલગ અલગ એરિયામાંથી, અલગ અલગ રાજ્યના ક્યાંથી ક્યાંથી સાધુ સંતો આવેલા હોય, બરાબર એની હારે ભજન કીર્તન કરવું એ એક આનંદની વાત છે. આ હવે બોરદેવી તરફ અહીંથી સીધો આ ડેમ વટીએ એટલે બોરદેવી તરફનો રસ્તો છે ને, બોરદેવી એની જગ્યા આવી છે, માતાજીનું મંદિર અને લોકેશન આવશે. સાધુ સંતો અલગ અલગ, મતલબ જે નગ્ન સાધુ છે બરાબર, એ અલગ અલગ વેશભૂષા ધારણ કરે, લોકોને દર્શન આપવા માટે બેઠા હોય છે. આ વાત કરીએ બોર ડેમ વટી એટલે ડાયરેક્ટ આ છે બોરદેવી માતાજીનું મંદિર. આ જગ્યા પણ ખૂબ મોટી છે બરાબર, અહીંયા લોકોને થોડોક આરામ થઈ જાય,
માતાજીના દર્શન થઈ જાય। ટ્રાફિક તો મિત્રો તમારે રહેવાનું છે, કારણ કે જે પણ પગપાળા હાલીને આવેલા મિત્રો એ તમામ મિત્રો અહીંયા હોવાના, તમામ પ્રકારના મંદિરે। આ બીજું એક એની બાજુમાં લોકેશન શ્રી મોમાઈ વડ કહેવાય, બરાબર। આ વડવાયુ પુષ્કળ પ્રમાણે તમને થળિયું જોવા ન મળે, ઘડીકમાં ક્યાં થળિયું છે અને ક્યાં વડવાયુ છે। સૂકો નાસ્તો લઈને લોકો આવતા હોય છે, એટલે રસ્તામાં જો નાની મોટી ભૂખ લાગે, નાસ્તો કરવાનું મન થાય તો નાસ્તો કરી લેતા હોય છે। આગળ જશો ને એટલે રામવાળાના ભોંયરા આવશે, આ ગુફા ટાઈપનું, બરાબર। એટલે આ જો ગુફાઓ છે અને આ છે ખોડેર માતાજીનું સ્થાનક છે। ખોડેરમાનું સ્થાનક એટલે પથ્થર હોય ને, માતાજીની નિહાસ હોય, એટલે ખોડેર માતાજીનું સ્થાનક છે। નદી નાળા ડેમ, રસ્તામાં ઘણીવાર જંગલી જાનવર પણ આવતા હોય છે, પણ એ નુકસાન કરતા નથી, બરાબર। જાનવર છે એ નુકસાન કરતા નથી, વન વિભાગ એટલો સતર્ક હોય એટલે કન્ટિન્યુ એના ટચમાં હોય બધાના, અને વાયરલેસ શરૂ હોય છે એટલે એ પણ કંઈ બીવાની જરૂર એમાં થતી નથી કે ભાઈ રસ્તામાં આપણે આરામ કરશું ત્યારે કોક અટેક કરશે અથવા તો કંઈ મારણ બારણ પેલું થાય તો, એટલે એવું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી। સંપૂર્ણ તમે સુરક્ષિત જ જીવો છો, સંપૂર્ણ એવું તમને ક્યારેય સંભળાશે નહીં કે ભાઈ આનો અટેક કર્યો છે, આને આ જાનવરે લીલી પરિક્રમામાં આને નુકસાન કર્યું છે, એવું લગભગ તમને સંભળાશે નહીં ક્યાંય, બરાબર। પછી હાથી કરીને તમે કોઈ એને શાળા કરવા જાઓ તો મિત્રો પછી તો એ તો અટેક કરે અથવા તો કંઈ કરે, બરાબર। બાકી લગભગ તમે ક્યારેય સાંભળ્યું નહીં કે લીલી પરિક્રમામાં આવી રીતની ઘટનાઓ બની છે, કારણ કે આ તો કુદરતને ખોળ જવાનો છે બધાને, કુદરતી સાનિધ્યમાં। આ વીર રામવાળાનું ભોંયરું કહેવાય। આવા અલગ અલગ અસંખ્ય લોકેશન ને અસંખ્ય સ્થળો આવે, આપણા મેન કવર આમાં કર્યા છે વિડીયોની અંદર, આ ભાઈ મેન લોકેશન કવર કર્યા છે, બાકી આ લોકેશન તો ઘણા બધા આવે છે। આ એક જસ્ટ આઈડિયા આવી જાય, રામવાળાની સમાધિ છે, વીર રામવાળાની સમાધિનું સ્થળ છે। હવે ઉત્તરાયણ છે, થોડુંક નીચાણવાળો એરિયા છે, ખોડેર માતાજીનું મંદિર આવશે અને ધૂણો આવશે, એટલે લગભગ આપણું અહીંથી નજીક છીએ, હવે પરિક્રમા હવે પૂરી થવાની તૈયારી છે, બરાબર। આ બધા મેન લોકેશન આવી ગયા છે, હવે પરિક્રમા આપણે અહીંથી હવે આગળ જઈશું એટલે પૂરી થઈ જશે। આ પિંગળ ધારવાળા ખોડેર માતાજીનું મંદિર છે, સ્થાનક મંદિર એટલે સ્થાનક છે, બરાબર। હવે લગભગ એક બે લોકેશન બાકી રહી છે, બાકી અહીંથી હવે આપણી એ જે પરિક્રમા છે લીલી પરિક્રમા એ પૂરી થઈ જશે, એક બે ચડાણ ઉતરણ પૂરું કરશું એટલે પરિક્રમા પૂરી થશે। આ એકદમ સમતલ એરિયામાં પાછા આપણે હવે આવી ગયા છીએ, બોરદેવ મંદિર આસપાસનો શ્રદ્ધાળુનો પડાવ કર્યો છે, બરાબર। એટલે અહીંયા લોકો આરામ કરે છે, અહીંથી લગભગ હવે બધી પરિક્રમા બધા લોકેશન પૂરા અને પરિક્રમા પૂરી થઈ જાય છે। રસ્તામાં પછી આ સ્ટોલ આવે એના દર્શન કરતા જાય છે, અને ભવનાથની તળેટીમાંથી થઈ અને લોકો અલગ અલગ પોતાના લોકેશનમાં જતા રહે છે। આ હતી આપણી પરિક્રમા, જય ગિરનારી।